नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। गया वर्षनी जेम मेघराजाए आ वर्षे पण खेडूतोना श्वास अधर कर्या छे, कारण के गया वर्षे जे प्रकारे मौसमे तेनो मिजाज बदल्यो हतो ते खेडूतो सहित समग्र देश ने खूब ज मोंघो पड्यो हतो। अने आ पाछळनुं एक मुख्य कारण कमोसमी वरसाद पण छे, कारण के आ कमोसमी वरसाद ज हतो के जेना कारणे खेडूतोना सीजनल पाक ने पण नुकसान थवानी भीति हती। त्यारे हवे एवामां छेल्ला 2-3 दिवसथी गुजरात सहित देशना अन्य भागोमां पण जे रीते वातावरणमां एकाएक पलटो आव्यो छे, तेनाथी ફરી એકવાર ખેડૂતના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે। કારણ કે છેલ્લા 2-3 દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયેલું છે, તો આ બધા વચ્ચે સૌ કોઈની નજર હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પર છે કે આવનાર સમયમાં વાતાવરણ કેવું રહેશે, શું આ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ફરીથી દસ્તક આપશે। તો ચાલો તમને આ સમગ્ર મામલે ડિટેલમાં જાણકારી આપી દઈએ। તો મીડિયા અહેવાલ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ સુધી રાજ્યમાં સામાન્ય વાતાવરણ રહેશે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જ્યારે 25 માર્ચથી તાપમાનમાં 4 ડિગ્રી સુધીનો તાપમાન વધશે, જેના બાદમાં 26 અને 27 માર્ચના રોજ કેટલાક જિલ્લામાં હીટ વેવની આગાહી રહેશે। તેમજ શનિવારથી રાજ્યમાં ફરીથી ગરમી વધવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યાં સિવાય બંગાળની ખાડીમાં સર્જાયેલ ડિપ્રેશનથી અમદાવાદ સહિત રાજ્યમાં મિશ્ર વાતાવરણ છે। જો કે ગયા અઠવાડિયા કરતાં થોડી રાહત મળી રહી છે, ત્યારે શનિવારથી ગરમી ફરીથી 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે। તો રાજ્યમાં છેલ્લા અઠવાડિયામાં સતત હીટ વેવ રહ્યું છે, જેને તાપમાનમાં 41 ડિગ્રી સુધી પહોંચ્યું છે। જો કે માર્ચ મહિનામાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોએ કર્યો છે, અને ત્યારબાદમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે, જેમાં વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત અને અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું, જેના કારણે થોડી રાહત અનુભવાઈ હતી। તો બીજી તરફ આ વિશે હવામાન નિષ્ણાંત અબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 25-27 માર્ચના સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવશે અને સામાન્ય વરસાદી છાંટા છે, જ્યારે હવામાન વિભાગના મતે તાપમાન વધવાના કારણે અરબી સમુદ્રમાં ભેજ ઉપર આવ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, અને વાદળછાયા વાતાવરણના કારણે તાપમાન ઘટ્યું છે અને ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। બીજી ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।